નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દસને બદલે 50 કિલોમીટર સુધી ઈવી બિલમાં મુક્તિ મળતા વ્યુવર્સોને રાહત મળી. સચિન જીઆઈડીસીમાં ટેન્કરે બાઇક સવાર બેને કચડી માર્યા. 15 દિવસમાં થયા 3 અકસ્માત. બિટકોઇનના નામે વેપારીનું અપહરણ કરનાર સસ્પેન્ડ પોલીસકર્મી ઝડપાયો. સરથાણાના યુવાનને ફોન કરી હની ટ્રેપના નામે ધમકાવતી ટોળકીને પોલીસે પકડી પાડી. ફ્લાઇટને નડતરરૂપ વેસુની 18 હાઈરાઇઝ બિલ્ડિંગના ઉપરના માળ તોડવા પડે તેવી દહેશત. અને રૂપિયા 100 અને 50 ના દરની બનાવટી નોટ સાથે સરથાણા પોલીસને બેને પકડી પાડ્યા. સમાચારો વિગતે. ઈવી બિલના નિયમોમાં સરળતાથી કાપડ ઉદ્યોગને આંશિક રાહત થઈ છે. 50 કિલોમીટરની હદમાં હવે કાપડ કે અન્ય ચીજવસ્તુની ડિલિવરી માટે ઈવી બિલની આવશ્યકતા રહેશે નહીં. આજની જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ જાહેરાત ઈવી બિલ માટે રહી હતી. ઈવી બિલ જનરેટ થયાના હવે 72 કલાક સુધી તે માન્ય ગણાશે. તે ઉપરાંત 10 કિલોમીટરના સ્થાને 50 કિલોમીટર સુધી ઈવી બિલનો પાર્ટ બી જનરેટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેનો લાભ સુરતના વ્યુવર્સ અને પ્રોસેસર્સને થશે. સચિન કે પાંડેસરાના વ્યુવર્સ કારખાનેથી રિંગરોડના કાપડ દુકાનમાં ગ્રે મોકલવાના કે વેપારીની દુકાનેથી પ્રોસેસિંગ માટે મિલમાં કે જોબર્ગ માટે એમ્બ્રોઇડરી યુનિટમાં માલ મોકલવા પર ઈવી બિલની કડાકફૂટ કરવી નહીં પડે. જોકે આ નિયમોમાં કેટલીક શરતો છે, તેને આધીન જ કામગીરી કરવાની રહેશે. દરમિયાન છેલ્લા 8 મહિનાથી ક્લોઝિંગ સ્ટોક પરથી 350 કરોડની ટ્રેડિંગના રિફંડ માટે લડત ચલાવી રહેલા વ્યુવર્સને આજે પણ નિરાશા મળી છે. સચિન જીઆઈડીસીમાં પૂરપાટ ઝડપે દોડતા ટેન્કરે 2 બાઇક સવારને અડફેટેલે કચડી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક બંને મિત્રો નાઇટપાળીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કારનો કોળિયો બની ગયા હતા. સચિન સાથે ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને મૂળ યુપી બનારસના વતની કમલેશ પટેલ અને તેનો મિત્ર સુરેશસિંહ બંને સચિન જીઆઈડીસીમાં ઝરીના કારખાનામાં નોકરી કરતા હતા. બંને મિત્રો નાઇટપાળીમાંથી નોકરી કરીને શનિવારે સવારે 6:30 વાગ્યાના અરસામાં બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સચિન જીઆઈડીસીમાં મનાલી ડાયંગ મિલ પાસે વળાંક ઉપર જ બેદરકારીથી પૂરપા ઝડપે આવી રહેલ ટેન્કરે બંને મિત્રને પાછલા વ્હીલમાં કચડી માર્યા હતા અને ગંભીર ઈજા થતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત સજીને ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. સચિન જીઆઈડીસી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં પાણીની તંગી છે, જ્યારે સચિનમાં આવેલી કંપનીઓમાં ટેન્કર મારફતે પાણી પહોંચી રહ્યું છે ત્યારે ટેન્કર ચાલકો બેફામ બન્યા છે. છેલ્લા 15 દિવસમાં 3 અકસ્માતના કિસ્સા બન્યા છે, જેમાં 4ના મોત થયા હોવાનું જાણવા મળે છે. બેફામ દોડતા ટેન્કર ચાલકો અને માલિકો સામે કાર્યવાહી કરાય એવી સ્થાનિકોની માંગ છે. થોડા દિવસ અગાઉ બિટકોઇનના નામે ચાના વેપારીનું અપહરણ થયું હતું. આ કેસમાં સંડવાયેલા સસ્પેન્ડેડ પોલીસકર્મી અનીસને આજે ઉમરા પોલીસે ધરપકડ કરી હતી, જે બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉમરા વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ ચાના વેપારીનું બિટકોઇનના નામે 3 ઈસમોએ થોડા દિવસે અપહરણ કર્યું હતું. આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. આ બનાવમાં કોઈ બિટકોઇન ન મળતા આ વેપારીને સહી સલામતે છોડી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ તપાસ દરમિયાન આ બનાવમાં સસ્પેન્ડ પોલીસકર્મી અનીસ ઉર્ફે માંજરો પણ સંડવાયેલો હતો, જે સસ્પેન્ડેડ અનીસને આજે ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 12/2/2018 રોજ ઘોડધર રોડ ઉપર એક વેપારી જેનું નામ છે વિઘ્નેશભાઈ જયસુભાઈ બવાડિયાનાઓનું કેટલાક ઈસમો મળી અને બિટકોઇન બાબતે અપહરણ કરેલું, જેમાં અગાઉ 2 આરોપી પકડાયેલા હતા. જે આના અત્યારે હાલ જે પકડાયેલ છે મુખ્ય આરોપી જેનું નામ છે અનીસુદ્દીન ઉર્ફે અનીસ માંદરો સૈયદ, જેઓ ઘણા લાંબા સમયથી ભાગતા ફરતા હતા. અગાઉ જે બનાવ બન્યો હતો તે ટાઈમે આ મુખ્ય આરોપીએ એક ગાડીમાં બીજા 6 આરોપીઓ સાથે 4-5 આરોપી સાથે અને કિડનેપિંગ કરી અને કીમ બાજુ લઈ ગયેલા હતા. ત્યારથી આ મુખ્ય આરોપી ભાગતા ફરતા હતા.
અને અમારી પોલીસ ટીમ બનાવીને સતત એની પાછળ વચમાં હતા અને ગઈકાલ રાતના અમે એને જેને અટક કરેલ છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે. હેડ કોન્સ્ટેબલ છે એ અગાઉ પણ એક કિડનેપિંગ ગુનામાં વોન્ટેડ છે અને છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતા અને બીજા એક અન્ય બીજો અત્યારે છેલ્લા 12 તારીખે બનાવ બન્યો એમાં પણ આ મુખ્ય આરોપી હતો, એમાં પણ વોન્ટેડ હતો અને જે આ અત્યારે હાલ એ ફરજ મોકૂફ છે. માત્ર ને માત્ર પૈસા પડાવવાના કરસ્તાને લઈને સરથાણાના યુવકને ફોન કરી હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપનાર મહિલા સહિતની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. સરથાણા વિસ્તારમાં રહેતા યુવાનને કૃષ્ણ રાઠોડ અને તેના પતિ મહેન્દ્ર રાઠોડ સહિતની 5 લોકોની ટોળકીએ ફોન કરવાનું ચાલુ કર્યું હતું, બાદ હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. બાદ યુવાન પાસેથી 1.5 લાખ રૂપિયા પડાવવાની માટે ધાકધમકી આપી જેમાં યુવાને તાત્કાલિક સરથાણા પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન ચૌધરી અને તેની ટીમે ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી આ ટોળકીને ઝડપી પાડી હતી, જેમાં પોલીસે કૈલાસબેન ઉર્ફે કૃષ્ણ રાઠોડ, પતિ મહેન્દ્રભાઈ રાઠોડ, દિલીપભાઈ મિયાણી, લાલજીગઢ ધરિયા, મનસુખભાઈ ટાંકની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ સવારે હું અહીંયા પોલીસ બેઠો હતો ત્યારે અમારી જોડે એક અરજદાર આવેલા, એને મેં રજૂઆત કરી કે સાહેબ એક બેન મને વારાઘડીએ મને ફોન કરતા મિસ કોલ મારે અને વારાઘડીએ આપણને કે ભાઈ તમે મારા ઘરે ચાપણી કરવા માટે આવો. મેં ના પાડી કે મને શંકા લાગતો, મેં એમને કીધું કે સાહેબ આ બધું મને શંકા લાગે છે, છતાં ઉપર ઉપરી ફોન આવતા મિસ કોલ મારતા હતા. એ આધારે પછી એક લેડીનો ફોન આવતો, પછી ફોન બંધ થઈ ગયો. પછી એના મિસ્ટરે અને એને બીજા 3-4 કિસમોએ આને ફોન કરીને ધમકી આપી કે ભાઈ તું આના સાથે સાથે આવી માગણી કરે છે એમ કરીને તું પટાવું હતો તું આવી જાય, આપણો વ્યવહારથી આ બધો ગુનો આપણે મને સમાધાન કરી નાખીએ. તો પહેલે કીધું સમાધાન શાનું એમ, હું તમારા ઘરે આવ્યો જ નથી, મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી. એ અંદર આધારે મેં તાત્કાલિક એના મોબાઈલ લોકેશન આધારે કે જે તમે અત્યારે પૈસા તૈયાર રાખો, જે વ્યક્તિ પૈસા માગે છે એને પૈસા માટે તમે તો લેવા બોલી આપો. એટલે એ આધારે મેં ડિસ્ટાર્બ પીએસઆઈ અને ડિસ્ટાર્બ ટીમમાંથી રવાના કરી અને આ કામે જે લેડીઝ ફોન કરતી હતી એને અટેક કરી તાત્કાલિક પકડી પાડી. એના આધારે બીજા જે 4 પુરુષો હતા, માનો એ લડીતો મિસ્ટર અને બીજા 3 માણસો જે ધમકી આપતા એ 5-5 મેં કાલે અટેક કરી આગળ તપાસ ચાલુ કરી છે. ફ્લાઇટને નડતરૂપ વેસુ 18 હાઈરેસ બિલ્ડિંગના ઉપલા માળો ઉપર જોખમ છે તેમને તોડવા પડે તેવી દહેશત ઉભી થઈ છે. આ અંગે 19 માર્ચે સુરત મહાનગરપાલિકા કમિશનર પહેલીવાર એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠક પછી કોઈ અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સુરત એરપોર્ટના રનવેની વેસુ અને ઉમરા તરફ આવેલી 18 હાઈરાઇઝ બિલ્ડિંગ ફ્લાઇટને નડતરૂપ સાબિત થઈ છે. આ બિલ્ડિંગો બાબતે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને આ બિલ્ડિંગોની ઊંચાઈ ઘટાડવા માટેનો આદેશ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ સુરત મહાનગરપાલિકાએ આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જોકે પાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે નવસારીના સાંસદ સીઆર પાટીલે પણ આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પાલિકા કમિશનર એમથેના રાસને એરપોર્ટ ઓથોરિટી સાથે 19 માર્ચે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. સરથાણા પોલીસે વીટી શાક માર્કેટ પાસેથી બનાવટી નોટ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરી અને તેમની ટીમે બાતમીના આધારે વીટીનગર શાક માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી મળી હતી કે અહીં 2 શખ્સો 100 અને 50 ના દરની નકલી નોટ શાક માર્કેટમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે અહીં વોચ ગોઠવી સિંગલપુર હરિદર્શન સોસાયટીના મુકેશ કાજવદારા અને કતારગામ મગનનગરના જયેશદાસ ગોંડલિયાને ઝડપી લીધા હતા. બંનેની ઝડપી દરમિયાન તેમની પાસેથી 100 ના દરની 42 નોટ અને 50 ના દરની 22 નકલી નોટ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ નોટ તેઓ અસલી નોટ ઉપરથી ઝેરોક્સ કરીને છેલ્લા 1 મહિનાથી બજારમાં વટાવતા હતા. સાડી ઉપર ડાયમંડ ટિકિટ ચોટાડવાની નોકરી કરતા બંને શખ્સો શાક માર્કેટમાં નકલી નોટ વટાવતા હતા. 10 રૂપિયાની ખરીદી સામે 100 કે 50 ની નકલી નોટ આપતા હતા અને બાકીના અસલી છૂટા રાખી લેતા હતા. આ રીતે આ ટોળકીએ મહિના દરમિયાન 50,000 કરતા વધુ નોટો બજારમાં ફરતી કરી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગઈકાલે હકીકત એવી મળી કે વીટીનગર જે શાક માર્કેટ છે ત્યાં 2 સમૂહ આ લોકો જે ડુપ્લિકેટ નોટો બનાવી અને ત્યાં વટાવવા માટે આવવાના છે. જે અમને હકીકત મળતો
અમારા ડિસ્ટર્બ પીએસઆઈ ચૌધરી સાહેબ તથા ડિસ્ટર્બ માણસ હતી ત્યાં અમે નાકાબંધી ગોઠવેલી અને ત્યાંથી અમે બે સામે પકડેલા. આ લોકો શું કરે માનો કે જે ડુપ્લિકેટ સોની નોટ હોય તો શાકભાજી લારી ઉપર સોની નોટ આપવાની, 10 રૂપિયાની શાકભાજી લેવાની અને 90 રૂપિયાના ખિસ્સા મૂકી દેવાના. એટલે જે 90 રૂપિયા જે આવે એના ચોખા ડુપ્લિકેટ નોટ હાથે વટી જાય. એ હકીકત આધારે અમે તે બે સામે પકડ્યા. એ મુકેશ ઉર્ફે દિનેશ કાજાવદરા અને બીજો છે જયેશ ઉર્ફે જયલો કિશોરભાઈ. બે અમે પકડેલા. જે તે ઝડપી કરેલી તો એમના ખિસ્સામાં અમને 5300 રૂપિયા મળેલા. જે આધારે અમે અહીંયા ગુનો રજીસ્ટર કરી અમે તપાસ કરાવી. ત્યાંથી એમના જે જગ્યાએ આ લોકો જેરોક્સ મશીન રાખતા હતા એમાં નોટોની છાપણી કામ કરતા હતા એના આધારે ટોટલ અમે લગભગ 53,000 મુદ્દા પર કબજે કર્યો છે. અમે એમાં પ્રિન્ટર મારા કલર પ્રિન્ટર બે છે, સેમસંગ કંપની મોનિટર છે, પ્રિન્ટર કલરની બોટલો જે અને કલર નાખવાની આવે છે એ છે. પછી આ લોકો જે મારો સફેદ વ્હાઈટ પેજ હોય તો એના પર મને 50ની 100ની અને 500ની એ તો નોટો મૂકી દે, બંને બાજુ જેરોક્સ કોપી કાઢે અને એ પછી કાતરી કટિંગ કરી અને એ નોટો બધાને ફરતી કરે. તો આ કામે અમે કાતર બી કબજે કરી છે, પ્રિન્ટર અને પ્રેમ કાગળ બધું અમે રિકવર કરેલું છે. આ લોકો છેલ્લા 1 મહિનાથી કરતા હતા. 100, 200, 500ની આ તે નોટો ફરતી કરી એ જે હું આજે આરોપી હું નામ લખોડો રજૂ કરીશ, રિમાન્ડ માગીશ અને પછી આગળ તપાસ ચલાવીશ. કાપડ ઉદ્યોગ તરીકે જાણીતા સુરતમાં આ ઉદ્યોગમાં ઝંપલાવનાર યુવાનો પણ કાપડમાં મંદીને જોઈને પાછા ફરી રહ્યા છે. વ્યાજે નાણાં લઈને એમ્બ્રોઇડરીના ધંધામાં આવ્યા બાદ જગતમાં આવેલા ઘટાડાને કારણે દર મહિને 12 થી 15 યુવાનો આ ઉદ્યોગ જગતને અલવિદા કરી રહ્યા છે. કમાણી ન હોવાથી ભાડાના મકાનમાં એમ્બ્રોઇડરીના મશીન મૂકીને ચાલ્યા જવાના પણ કિસ્સા બની રહ્યા છે. એમ્બ્રોઇડરીના કામ સાથે સંકળાયેલા સ્તરોએ જણાવ્યું હતું કે વગર મૂળિયે ધંધો કરવાનું સાહસ કરનારાઓનો ભાવમાં શોષણ થવાને કારણે જોબ વર્ક વધુને વધુ સસ્તું થઈ રહ્યું છે. હીરામાંથી કાપડ ઉદ્યોગમાં ઝંપલાવનાર યુવાનો ઉધારીના પૈસે ધંધો કરે છે, પરંતુ આવડત ઓછી હોવાથી ઘણી મોટી ખોટનો સામનો કરવો પડે છે. કરિંગના ભાવ 75 થી 80 પૈસા ચાલતા હોય તો બંધ મશીનોને ચાલુ કરવા માટે અને કામ મેળવવા માટે આ નવા સાહસિકો 50 થી 60 પૈસે પણ કામ લેતા હોય છે અને કામ મેળવવાની લાઈમાં તેઓને ભારે ખોટ જતી હોય છે. આ ખોટને કારણે હાલ યુવાનો કાપડ ઉદ્યોગને ઠોકર મારી ફરી પાછા અન્ય ધંધા તરફ વળી રહ્યા છે. દર મહિને 12 થી 15 યુવા ઉદ્યોગકારો કાપડને અલવિદા કહી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વરાછા રણોજાધામ ખાતે ચાલતા જુગારધામને પોલીસે રેડ કરી 14 મહિલા સહિત 17 લોકોને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસે બાતમીને આધારે વરાછા રણોજાધામ સોસાયટીમાં એક મકાનમાં રેડ પાડી હતી. તે દરમિયાન ત્યાં જુગાર રમતી મહિલાઓ રંગે હાથ પકડાઈ હતી. મહિલાઓની સાથે જુગાર રમવા 3 યુવકોને પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા જુગારીઓમાં ભગવાન મોહન ત્રાડા અને તેની પત્ની ગીતા ત્રાડા, કલ્પેશ રમણીક જોશી, હિતેશ રસિક પરમાર, નિમુ એભે બલદાનિયા, જયાબેન જીવણ ગોહિલ, જોશિકાબેન અરવિંદ પટેલ, વનિતા કૌશિક માંડલિયા, ચંપા અરવિંદ મેઘાણી પકડાયા હતા. ઉપરાંત બીજારોમાં મધુબેન તાનુ ચોહાલિયા, નીલમ નરસિંહ ગોંડલિયા, સોનલ રમેશ અરજણ, દયાબેન ભરત દુલા, અનિતા રાજેશ ગઢાણિયા, ભાવના નરોત્તમ સુવાગ્યા અને દયા નવીન માણિયારની ધરપકડ કરી છે. તમામ મહિલાઓના પતિ એમ્બ્રોઇડરી અને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ ચાલતું હતું. હાલ પોલીસે આ જુગારીઓને લઈ વધુ તજવીજ હાથ ધરી છે. ધૂળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આતંક મચાવનાર લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીના એક પંટરની વરાછા પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અસ્મિતા સહિત અન્ય સાગરીતો ફરાર છે. વરાછા લંબે હનુમાન રોડ પર ભગીરથ સોસાયટીના નાકા પાસે ધૂળેટીના દિવસે લેડી ડોન અસ્મિતાબા હાથમાં કોઈ તો લઈને તેના પંટરો સાથે રસ્તા પર નીકળી પડી હતી. દારૂના નશામાં ચકચૂર થઈ માથા ભારે લેડી અસ્મિતા ગોહિલ અને તેનો પંટર સંજય ઉર્ફે ભૂરો પણ ચપ્પુ લઈને યુવકને મારવા દોડી ગાળાગળી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વરાછા પોલીસે સંજયની ધરપકડ કરી છે. સંજયને વરાછા પોલીસે પહેલા ફરિયાદી બનાવી સંજય અને માથાભારે લેડી અસ્મિતા સામે ગુનો નોંધ્યો હતો. જોકે બાદમાં પોલીસે વધુ એક ગુનો નોંધીને ફરિયાદી સંજયને આરોપી બનાવીને તેની સાથેની લેડી ડોન ભૂરી ઉર્ફે અસ્મિતાબાને તેનો પંટર સંજય ભૂરો, ગોપાલ જાદવ, ભાવેશ ઝાલા, જગદીશ ઝાલા, ભાવેશ દેસાઈ અને જીતેન્દ્રની સામે રાઉટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ વખતે પાણીની અછતને કારણે ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા મહાનગરપાલિકાના પાણી વિભાગને હંફાવી રહી છે. ત્યારે કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં વાસ મારતા પાણીની સમસ્યા બાદ હવે અડાજણ અને રાંદેર વિસ્તારમાં વાસ મારતા ગંદા પાણીની બૂમ ઉઠવા મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની ચિંતા વધી છે. અડાજણ, આનંદ મહલ રોડ, રામનગર, પાલ વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વાસ મારતા ઢવળાયેલા પાણીની ફરિયાદો સામે આવી છે.
शहर में पानी की अछत ने पगले विविध विस्तार में पानी नु दबाण और पुरवठो घटिया है, जेथी ओछा पुरवठा ने कारण पानी ढोलायू थी गयु दुर्गंध मरवा शुरू थी गई है तेवी फरियाद सामे आवी छे। आंगे लोको द्वारा झोन में फरियाद पण करवामां आवी छे। सामान्य रीते उनाळाना दिवसोमां नदीमांथी खेंचवामां आवता रो वोटर नी क्वालिटी बगड़ती होय छे, जेथी पालिकाना पाणी विभागनी चिंता वधी जाय छे। आ वखते मार्च महिनाथी ज पाणीनी अछत शरू थई चूकी छे, जेथी रो वोटर नी क्वालिटी बगड़ी होवानी शक्यता वधी छे। आ अंगे वात करता सूरत महानगरपालिकाना हेडवोटर वर्कर्सना हवालो संभाळता कार्यपालक इजनेर चौधरीए जणाव्यु हतु के अमने पण आवी जाणकारी मळी छे, परंतु आ व्यापक फरियाद होवानुं लागतुं नथी। कोई अन्य कारणसर क्यां गंदु पाणी સુરત રેલવે એલસીબી પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચનાથી વડોદરા એલસીબી પીઆઈ એસજે રાજપૂત અને તેની ટીમે કોલ ડિટેલના આધારે ટ્રેનમાંથી મહિલાના પર્સ ચોરી કરનાર સહિત ચારને ઝડપી પાડ્યા હતા। પોલીસે સમીર ખાન ચોરીનો મોબાઈલ ઉપયોગ કરનાર મોહમ્મદ ઉર્ફે બબલુ સૈદ, ચોરીના દાગીના ખરીદનાર જ્વેલર્સ માલિક કૈલાશ ઈશ્વરલાલ શાહ અને યુસુફ અલીને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી 2.20 લાખની મતા કબજે કરી હતી। આ ટોળકીમાંના સમીર ખાને ગાંધીનગરની સંધ્યાબેન નામની મહિલાનું પર્સ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, બેના મોત। ભાવનગરના રંગોળા પાસે 34ના મોત બાદ તંત્ર જાગ્યું, સ્ટેટ હાઈવેના 895 પુલ પર રેલિંગ મુકાશે। ગોંડલના એમએલએ ગીતાબાના પુત્રને ટોલ ન આપી કરી બબાલ, ફાયરિંગની ચર્ચા। લોન લઈ વિદેશ ભાગનારાઓને રોકવા સરકારે લોનના નિયમો કડક કર્યા। અને સોલાર એલાયન્સના ઉદઘાટન પર મોદી બોલ્યા, ગઠબંધનના સૌથી મોટા સાથી સૂર્ય દેવતા। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે સમાચારો વિગતે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર શનિવારની સાંજે વિચિત્ર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સાત હનુમાન મંદિરની આગળ જલાલ શાપીરની દરગાહ પાસે શનિવારની સાંજે પસાર થઈ રહેલા કપચી ભરેલ ડમ્પર નંબર GJ3AZ 94 65નું ટાયર ફાડતા ડમ્પર ડિવાઈડર પર ટપીને પલટી મારીને સામેની સાઈડ જતું રહ્યું હતું, ત્યારે સામેથી આવતા બોલેરો નંબર GJ3JL 2737 સાથે અથડાયું હતું અને બોલેરોમાં મુસાફરી કરી રહેલ બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જેમાં રાજકોટના મહેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ શિંગાળા અને PWDના કર્મચારી મહેન્દ્રભાઈ કે પરખડાના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માત સર્જાતા બોલેરોની પાછળ એક કાર ઘૂસી ગઈ હતી, જ્યારે ડમ્પરની પાછળ અને એક ટોરસ ટ્રક અથડાયો હતો। આ ઘટનાની જાણ થતાં કુવાડા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મૃતકોની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત બાદ કપચીના હાઈવે ઉપર ઢગલો થઈ જતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કપચી દૂર કરવાની કામગીરી કરી રહી છે। ભાવનગરના રંગોળા ગામે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા હતા। આ ઘટનાને પગલે રાજ્યભરમાં ચર્ચા વ્યાપી હતી અને સરકાર પર અનેક સવાલો ઉભા થયા હતા। જે પુલ પરથી અકસ્માત થયો હતો તે પુલનું છેલ્લા 5 વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું, ત્યારે રાજ્ય સરકારે સ્ટેટ હાઈવેના 895 પુલ પર રેલિંગ બનાવવાની જાહેરાત કરી છે। સ્ટેટ હાઈવે પર ડબલ્યુ કારની રેલિંગ બનાવાશે, તેમજ બેરિકેડની જગ્યાએ ગેલ્વેનાઇઝ્ડ રેલિંગ લગાવાશે। રાજ્ય સરકારની આ જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગામડાઓને જોડવા પાકા રસ્તા બનાવાશે, તેમજ સ્ટેટ હાઈવે પર પુલ પર 895 સ્થળોએ રેલિંગ લગાવવામાં આવશે। રોડ સેફટી માટે ખાસ ડિઝાઇનની રેલિંગ બનાવાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અકસ્માત ઘટાડવા બજેટમાં સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, તેથી બજેટની જોગવાઈ મુજબ રાજ્યમાં સ્ટેટ હાઈવેના 750 સ્થળોએ બ્રિજ બનાવવામાં આવશે. ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે 800 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. તાલુકાથી જિલ્લા મથકે જવા માટે ટ્રાફિક વધી રહ્યો છે. જિલ્લા મથકને જોડતા રસ્તાને 10 મીટર પહોળો કરીશું, તેમજ ભારે ટ્રાફિકવાળા રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે. વેરાવળ નજીક આવેલા ડારી ટોલબુથ પર હવામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. કારમાં આવેલા બે શખ્સો દ્વારા ટોલકર્મી સાથે માથાકૂટ થયા બાદ ઝપાઝપી સર્જાઈ હતી, ત્યારબાદ ફાયરિંગ કર્યાનું કહેવામાં આવી રહ્યું છે. આ કાર પર ભાજપ ધારાસભ્ય લખેલું હતું, જેને કારણે અનેક તર્કવિતર સર્જાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ગોંડલના ભાજપના મહિલા ધારાસભ્યની છે અને તેના પુત્ર દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ નજીક આવેલા ડારી ટોલબુથ પર ફાયરિંગ થયાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે એક ભાજપના સિમ્બોલ તથા એમએલએ ગુજરાત લખેલી કાર ટોલબુથ પર આવે છે, ત્યારબાદ ટોલકર્મી આ કારને રોકે છે, જેના કારણે કારમાં સવાર બે શખ્સો બહાર આવી ટોલકર્મી સાથે માથાકૂટ કરવા લાગે છે. થોડી જ ક્ષણોમાં વાતાવરણ તંગ બની જાય છે અને મામલો ઝપાઝપી સુધી પહોંચે છે. ત્યારબાદ કારમાં આવેલા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે, કે જે થોડો સમય બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી મામલો થાળે પાડી કારમાં આવેલા શખ્સોને પોલીસ સ્ટેશન લઈ જાય છે. આ અંગે પ્રભાસ પાટણના પીઆઈ ચાવડાએ કહ્યું હતું કે ડારી ટોલના કે ફાયરિંગ જેવી કોઈ ઘટના જ બની નથી. બનાવના સ્થળેથી ખાલી કારતૂસ મળ્યા ખરા એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એવું કશું મળ્યું જ નથી. બેંકો પાસેથી ઉધાર લઈને વિદેશ ભાગી જનારા લોકોને રોકવા માટે સરકાર મોટો નિર્ણય લઈ રહી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે લોકોએ ભારતીય બેંકો પાસેથી 50 કરોડ રૂપિયાની વધારેની લોન લીધી છે તે તમામ લોકો 45 દિવસની અંદર પોતાની પાસપોર્ટ વિગતો બેંકોને આપે. આ ઉપરાંત હવે જે લોકો 50 કરોડ રૂપિયાથી વધારેની લોન લેશે તેઓને પણ પાસપોર્ટની વિગતો આપવી પડશે. નાણાં મંત્રાલયે દેશની તમામ સરકારી બેંકોને આદેશ આપ્યા છે કે તેઓ 50 કરોડ રૂપિયાથી વધારેની લોન લેનાર લોકોના પાસપોર્ટની માહિતી એકત્ર કરવામાં આવે. સરકારના નિર્દેશ અનુસાર બેંકોને આ માહિતી 45 દિવસમાં એકત્ર કરવાની છે. પીએનબીમાં ગોટાળો થયા બાદ તમામ મંત્રાલયે આ નિર્દેશ જાહેર કર્યા છે. નાણાં મંત્રાલયે બેંકોને જણાવ્યું છે કે જો લેણદારોનો પાસપોર્ટ નથી તો બેંક તેની પાસેથી સોગંદનામું લઈ લે કે તે વ્યક્તિ પાસપોર્ટ નથી રાખતો. બેંકોને એ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ લોન એપ્લિકેશન ફોર્મમાં પણ બદલાવ કરીને પાસપોર્ટ ડિટેલ્સની કોલમ શામેલ કરે. 50 કરોડ રૂપિયાથી વધારેની લોન આપતા સમયે જો બેંકો પાસપોર્ટની વિગતો માંગી લેશે તો ગોટાળા બાજુને દેશ છોડીને ભાગવાથી રોકી શકાશે. અત્યારે બેંકો પાસે લેણદારોના પાસપોર્ટની વિગત નથી હોતી. આના કારણે ડિફોલ્ટરો દેશ છોડીને જતા પહેલા ઇમિગ્રેશન અથવા એરપોર્ટ ઓથોરિટીને જાણકારી નથી મળી શકતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુએલ મેક્રોને રવિવારે પહેલી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટની શરૂઆત મેક્રોના ભાષણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધી હતી. મોદીએ કહ્યું, ભારતમાં વેદોએ હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે. ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે સૂર્યદેવતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમિટમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, 10 દેશોના મંત્રી, 121 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અને દુનિયાના સોલર એનર્જી સેક્ટરમાં ભારત અને ફ્રાન્સની મોટી પહેલ માનવામાં આવી રહી છે. 3 વર્ષ પહેલા ગુનગાંવમાં આઈએએસના હેડક્વાર્ટર્સનો પાયો નાખવામાં આવ્યો હતો. સોલર સમિટને સંબોધતા મોદીએ કહ્યું કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો નાનકડો છોડ તમારા લોકોના સંયુક્ત પ્રયત્નો અને પ્રતિબદ્ધતા વગર રોપી ન શકાયો હોત, એટલે હું ફ્રાન્સનો અને તમારા લોકોનો ખૂબ આભારી છું. 121 સંભવિત દેશોમાંથી 61 દેશે આ અલાયન્સ સાથે જોડાઈ ચૂક્યા છે અને 32 દેશોએ રૂપરેખા કરાર પર સંમતિ દર્શાવી છે. મોદીએ સંમેલનમાં સામેલ વૈશ્વિક નેતાઓને એમ પણ જણાવ્યું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી એક્સટેન્શન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પીએમએ જણાવ્યું કે અમે 2022 સુધીમાં તેનાથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરીશું, જેમાંથી 100 ગીગાવોટ વીજળી સૂર્યમાંથી આવશે. આ સમિટમાં સોલાર એનર્જી પ્રોત્સાહન આપવા, ક્રાઉડ ફંડિંગ અને ટેકનોલોજી ટ્રાન્સફર, ક્રેડિટ મિકેનિઝમ, રૂરલ ઇલેક્ટ્રોનેશન અને ગ્રીડ સોલર એનર્જી, વોટર સપ્લાય અને સિંચાઈ જેવા મુદ્દા પર તૈયાર પ્રોજેક્ટ પર ચર્ચા થશે. તેનો હેતુ અલાયન્સમાં સામેલ તમામ દેશોને સસ્તી, સ્વચ્છ અને રિન્યુએબલ ઉર્જા ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત ગ્રીન, ક્લીન અને સતત ઉર્જા સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચીન સોલાર એનર્જીમાં સૌથી વધુ 98.4% પ્રોડક્શન કરે છે, ત્યારબાદ જાપાન, જર્મની, યુએસ અને ઇટલીનો નંબર આવે છે. અને હવે સમાચારોના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. દસને બદલે 50 કિલોમીટર સુધી ઈવે બિલમાં મુક્તિ મળતા વિવર્સોને રાહત મળી.
સચિન જીઆઈડીસીમાં ટેન્કરે બાઇક સવાર બેને કચડી માર્યા. 15 દિવસમાં થયા 3 અકસ્માત. બિટકોઇનના નામે વેપારીનું અપહરણ કરનાર સસ્પેન્ડેડ પોલીસકર્મી ઝડપાયો. સરથાણાના યુવાનને ફોન કરી હની ટ્રેપના નામે ધમકાવતી ટોળકીને પોલીસે પકડી પાડી. ફ્લાઇટને નડતરરૂપ વેસોને 18 હાઈરાઇઝ બિલ્ડિંગના ઉપરના માળ તોડવા પડે તેવી દહેશત. અને રૂપિયા 100 અને 50 ના દરની બનાવટી નોટ સાથે સરથાણા પોલીસે બેને પકડી પાડ્યા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.